તો અલ્ટ્રા માઇસ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સંયોજક વિશે અભ્યાસ કરવાના છીએ મિત્રો સંયોજક એટલે શું જેવી રીતે નદીના બે કિનારા જોડવાનું કામ કોણ કરે તો કે સેતુ કરે તેવી જ રીતે બે પદો છે મિત્રો બે શબ્દો પદ કે શબ્દ સમૂહો કે વાક્યોને જોડવાનું કામ છે એ મિત્રો કોણ કરે છે સંયોજક કરે છે મિત્રો સંયોજકના આપણે પ્રકારો ભણીએ એમાં પહેલો પ્રકાર છે સમુચ્ય વાચક સમુચ્ય વાચ્યમાં મિત્રો યાદ રાખવાનું એક તો ને અને અને તથા તેમજ વળી જેવા શબ્દોનો પ્રયોગ થાય છે મિત્રો આ ખાસ આપણે યાદ રાખીએ એનાથી જે વાક્યો જોડાય એ સમુ વાચક કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે રામ સીતા અને લક્ષ્મણ વનમાં ગયા ત્યાં આવજો તથા એવું આ કેવા કેવો પ્રકાર છે સમુચ્ય વાચક મિત્રો બીજો પ્રકાર છે વિકલ્પ વાચક બેમાંથી એક પસંદગી કે વિકલ્પનો અર્થ સૂચવવા માટે અથવા તો કે જેવા સંયોજક વપરાય છે મિત્રો ત્યારે સમજી લેવાનું કે વિકલ્પ વાચક આ સંયોજક છે જેમ ઉદાહરણ તરીકે જોઈએ કે તમે આ સાડી લો કે પેલી પેલી લો જો કે ઓપ્શન છે ચાહો યા તિરસ્કાર કરો મિત્રો વિકલ્પ આપવામાં આવે છે ત્રીજું છે વિરોધ વાચક સંયોજક એમાં જો કે તો પણ છતાં ઉલટું બલકે જેવા સંયોજક વાક્યોનો અર્થને પરસ્પર વિરોધમાં મૂકી અને મિત્રો પ્રયોગ થાય છે વાક્ય તમને વિરોધી લાગે ગઢ જીત્યો પણ સિંહ ગયો જો અહીંયા ગઢ જીતાણો છે પણ સિંહ કદાચ મરી ગયો છે કે ઘટના બની છે બીજું છે હું આવ્યો પણ તમે ન મળ્યા બે વિરોધી વાક્યો છે મિત્રો અનુમાન વાચક તેથી એટલે કે માટે એથી જેવા સંયોજકો અનુમાન રૂપ હકીકતનું કથન કરે પાયા રૂપ હકીકતનું કથન જ્યારે બ એ બંને પ્રકારના વાક્યમાં જોડે ત્યારે સમજી લેવાનું કે આ અનુમાન વાચક વાક્ય છે દાખલા તરીકે તે લગ્નમાં ગયો હશે તેથી કચેરી આવ્યો નહીં હોય અનુમાન છે મિત્રો સહસંબંધ વાચક જો તો જ્યારે ત્યારે જેમ તેમ જ્યાં ત્યાં આ જોડકા સંયોજકો જ્યારે વપરાય ક્યાં વપરાય તો કે શરત હોય સમય હોય કે સ્થળ વગેરે જેવા વાક્ય પ્રયોગોમાં હોય દાખલા તરીકે જો તમે ગાશો તો હું ગાઈશ બરાબર તમે ગાશો તો હું ગાઈશ છે કંઈક સંબંધ છે પછી છે કારણવાચક કારણ કેમ કે જેવા સંયોજકો પાછળ વાક્યમાં કારણ દર્શાવે છે વાક્યમાં કંઈક કારણ હોય ત્યારે સમજી લેવાનું કે આ કારણવાચક સંયોજક છે તે જમી ના શક્યો કારણ કે તેને દાંતમાં દુખાવો હતો કારણ છે કંઈક મિત્રો આ સંયોજકના પ્રકારો છે ખાસ અભ્યાસ કરી લેજો Thank you.